સર, મારા યુટ્યુબ અને વિદ્યાકુલના તમારી સાથેના જે અનુભવો છે તેમનો આજે પૂરા થશે, પરંતુ તમે હૃદયમાં અને આશીર્વાદમાં સાથે જ છો. પરંતુ આખા વર્ષ દરમિયાન જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારો વહાલો વિદ્યાર્થી ગણી મને માફ કરજો. અંતે મારા મસ્તી કરાવનાર, મીઠા, થોડા કડક એવા ગુરુશ્રી સાહિલ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પાર્થવતી. વાહ ભાઈ વાહ. પણ નહીં છોકરાઓ, જો બે મિનિટ લઈશ તમારી, બે મિનિટ લઈશ. શરૂઆત કરીને જ્યારે વિદ્યાકુલમાં ભણાવવાની અને રૂવાડા ઊભા થઈ ગયા. શરૂઆત કરીને ત્યારે અમે એવું નહોતું વિચાર્યું કે આ પરિવાર આવડો મોટો થશે. અમે સપને નહોતું વિચાર્યું કે ગુજરાતના ખૂણે ખૂણેથી છોકરાઓ છે અમારી પાસે ભણશે. ઇમોશનલી અમે આટલા કનેક્ટ થઈ જઈશું. આપણે એકબીજાને જોયા નથી, મતલબ તમે મને જોયા છે પણ મેં તમને જોયા નથી. કોણ વિદ્યાર્થી કેવો છે, કઈ સ્ટુડન્ટ દીકરી કેવી છે, એ એ મારા માટે કેવા ભાવ એના મનમાં છે, સ્ટુડન્ટ છે, છોકરો છે, મતલબ એના મનમાં મારા પ્રત્યેના ભાવ કેવા છે. હું લેક્ચર લેતો હોય તમારા એક્સપ્રેશન્સ મને જોવા નથી મળતા. હું હસાવું છું, તમે અહીંયા ઇમોજી મોકલો છો બસ એ, પણ તમે જ્યારે હસતો ચહેરો મેં ક્યારેય તમારો નથી જોયો. ક્યારેક ખીજાઉં છું તો તમારા ચહેરા ઉપરના ગુસ્સાનો હાવભાવ મેં નથી જોયો. તમને ક્યારેક નથી સમજાતું તો તમારા મન ચહેરા ઉપરની જે લકીર, જે કન્ફ્યુઝન વાળી છે, એ મેં નથી જોઈ. મેં નથી જોયા તમારા ચહેરાઓ, ક્યારેય નથી જોયા. તમે મને જુઓ છો પણ એક કમેન્ટ, તમારું નામ અહીંયા મારી સામે છે, જે છે એ જ છે. અને આટલા આખું વર્ષ આપણે બધા એકબીજાથી કનેક્ટ છીએ અને ભણીએ છીએ, ભણાવીએ, હું તમને ભણાવું છું અને તમે મને એટલું માનો છો, તમે મારું માનો છો. હું એમ કહું કમેન્ટ બંધ એટલે કદાચ 500 છોકરાઓ લાઈવ હોય પણ એકેય કમેન્ટ નથી આવતી. એ મારા માટે બેસ્ટ અચીવમેન્ટ કહેવાય કે તમે અહીંયા ઓનલાઈન રહી અને તમે આટલું મારું માનો છો. નહીંતર હું શું કરી લેવાનું? હાલો તમે કમેન્ટ કરો, હું એક વખત એમ કહું કમેન્ટ બંધ એટલે તમે બંધ કરી દો છો. આનાથી મોટી અચીવમેન્ટ મારા માટે બીજી કઈ નથી. તમે મારું એટલું માનો છો. અને મને ઘણા પૂછે કે તને શું મળે ઓનલાઈન. હું હજુ એ ગામડે, મારે હમણાં જ મારા મેરેજમાં ગયો ને ગામડે, મારા મેરેજમાં ગામડે ગયો ને એટલે મને પૂછે તું સાહિલ કરે જ શું એમ. હું કહું ઓનલાઈન ભણાવું. એ કે હજી ઓનલાઈન હાલે છે? મને 2-3 વ્યક્તિએ એવો પ્રશ્ન કર્યો કે હજુ ઓનલાઈન હાલે છે. અરે ભાઈ, અમે ઓનલાઈનમાં ભૂકા બોલાવીએ છીએ અહીંયા વિદ્યાર્થીઓ. યાર તમને બધાને ઓફલાઈન ભણાવી શકતો હોત. કાશ, પણ વાંધો નહીં, ફેરવેલ થઈ ગયા તો આપણી.